અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે દુકાનના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. તો રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. વસંતભાઈ નટવરભાઈ મોદીની દુકાનની પાછળની જાળી તોડી દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો દુકાનમાં રહેલ તિજોરીનું તાળું તોડીને 90,000 ની રોકડ રકમ તથા દુકાનમાં લાગેલ સીસીટીવી નું ડિવાઈડર પણ તસ્કરો સાથે લઈ ગયા છે. શિવશક્તિ વેજીટેબલ પરેશભાઈ પટેલની દુકાનમાં પણ પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી આખી ને આખી તિજોરી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે. તો 5,000 ની રોકડની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચોરી કરીને તિજોરી દુકાનની પાછળ વાગામાંથી લઈ ગયા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરોનો ઉતરકાટ, છતાંય પ્રાંતિજ પોલીસ ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો જે રીતે અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાંતિજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રાંતિજ પોલીસ રાત્રિ દરમિયાન શિયાળાની મધુર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે દુકાનના તાળા તૂટ્યા છે. અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે દુકાનના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. તો રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. વસંતભાઈ નટવરભાઈ મોદીની દુકાનની પાછળની જાળી તોડી દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો દુકાનમાં રહેલ તિજોરીનું તાળું તોડીને 90,000 ની રોકડ રકમ તથા દુકાનમાં લાગેલ સીસીટીવી નું ડિવાઈડર પણ તસ્કરો સાથે લઈ ગયા છે. શિવશક્તિ વેજીટેબલ પરેશભાઈ પટેલની દુકાનમાં પણ પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી આખી ને આખી તિજોરી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે. તો 5,000 ની રોકડની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચોરી કરીને તિજોરી દુકાનની પાછળ વાગામાંથી લઈ ગયા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરોનો ઉતરકાટ, છતાંય પ્રાંતિજ પોલીસ ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો જે રીતે અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળની જાળી તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટયાર્ડમાં આવેલ શાકભાજીની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાંતિજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રાંતિજ પોલીસ રાત્રિ દરમિયાન શિયાળાની મધુર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે.